દેવાદિદેવ સોમનાથ મહાદેવ મંદિરે જય સોમનાથ અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી મહાશિવરાત્રીને લઈ શ્રદ્ધાળુઓ સોમનાથમાં ઉમટ્યા. કહેવાય છે કે જીવ અને શિવનું મિલન એટલે શિવરાત્રી. આજનો દિવસ શિવભક્તો માટે સૌથી મોટો દિવસ માનવામાં આવે છે. ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. વહેલી સવારે 4 કલાકથી દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિરે દર્શને ઉમટી પડ્યા. સોમનાથ મહાદેવ મંદિર શિવરાત્રિના ખાસ દિવસના કારણે સતત 42 કલાક શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું. વહેલી સવારે 4 કલાકે મંદિરના કપાળ શ્રદ્ધાળુઓ માટે ખોલી નાખવામાં આવ્યા. આજના દિવસે મહાદેવની 4 વખત આરતી કરવામાં આવશે. સવારે 7 કલાકે, બપોરે 12, સાંજે 7 અને રાત્રે 12 કલાકે મહાઆરતી યોજાશે. સવારે 7 કલાકે આરતીની એક ઝલક મેળવવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. हम लोग आज पहली बार आए हैं सोमनाथ के दर्शन करने. यहाँ शिवरात्रि में बहुत ही अच्छा शहर है, बहुत ही अच्छा लगा. आज शिवरात्रि का भी दिन है, बहुत अच्छा लगा दर्शन करके. भगवान के दर्शन भी बहुत अच्छे हुए. अब भगवान से यही प्रार्थना है कि ये जो कोरोना महामारी फैली हुई ना, इसे जल्द से जल्द खत्म करें, जल्द से खत्म करें. यहाँ की व्यवस्था आपको कैसी? व्यवस्था बहुत ही अच्छी है, साफ सफाई हर चीज़ बहुत अच्छी है. आज महाशिवरात्रि निमित्ते દાદા સોમનાથના ચરણોમાં પ્રાર્થના સાથે સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીમાં ઝઝૂમી રહ્યું હોય ત્યારે સમગ્ર વિશ્વ આ કોરોનામાંથી બહાર નીકળે. ગુજરાતના મુખ્યમંત્રીએ એમના સ્વાસ્થ્ય પણ ઝડપથી સરસ થઈ ગયું છે અને વધારે સારું થઈ જાય અને ગુજરાતની સેવા કરે અને દેશના વડાપ્રધાન જે રીતે સમગ્ર દેશને કોરોનામાંથી મુક્ત કર્યો, બચાવ્યો છે, એના માટે દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે. ભારત એ વિશ્વગુરુ બનવા જઈ રહ્યું ત્યારે ભારત એ વિશ્વગુરુ બને. નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે અને વિજયભાઈના નેતૃત્વ નીચે સમગ્ર દેશ અને ગુજરાત ખૂબ પ્રગતિ કરે એવી પ્રાર્થના કરી છે. શિવરાત્રિને લઈને આપ શું સંદેશ આપો? દેવાદિદેવ મહાદેવ હંમેશા એના ચરણોમાં પ્રાર્થના કરનાર કોઈ પણ હોય એને હંમેશા ઈશ્વર મદદ કરતો હોય છે. અને સોમનાથ તો બધા 12 જ્યોતિર્લિંગમાં સૌથી પહેલું છે, ત્યારે સોમનાથના ચરણોમાં પ્રાર્થના કરવી એ પણ અવભાગ્ય છે. અને આજે શિવરાત્રિની મહાપર્વમાં સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના અને ખૂબ પ્રગતિ કરે એવી ભગવાન સોમનાથ પાસે પ્રાર્થના. કોરોનાને લઈ ગત વર્ષે શિવરાત્રિ યોગ્ય રીતે ન ઉજવાઈ, જોકે હવે કોરોનાનો કહેર ઘટતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આવનારા શ્રદ્ધાળુ મહાદેવને કોરોનાનો નાશ કરવા અને દેશમાં શાંતિ જળવાય તેવી આજના દિવસે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી સવારે 9 કલાકે મહાદેવની પાલખી યાત્રા પણ યોજાઈ. સોમનાથ મહાદેવના મુકુટાને નગરયાત્રા નીકળી હતી, જે સોમનાથ પરિસરમાં ફરી અને ત્યારબાદ ફરી તેને મંદિરમાં બિરાજમાન કરવામાં આવી છે. સીએમ રૂપાણીના ધર્મપત્ની અંજલિબેને, વિભાવરીબેન દવે, નેતા નીતિન ભારદ્વાજ સહિતના નેતાઓ પણ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું. સોમનાથ મહાદેવને ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવે છે, જોકે આજે શ્રદ્ધાળુઓને સેલાબ ઉમટી પડે છે, જેને લઈ સુરક્ષામાં ભારે વધારો કરાયો છે. તો બીજી તરફ મંદિરમાં માસ્ક ફરજિયાત કરાયું છે. એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે શ્રદ્ધાળુઓને મંદિરમાં પરમિશન આપવામાં આવી રહી છે. પરેશ જાદવ, ZSTV, ગીર સોમનાથ.